हेलो, हाँ जी नमस्ते। नमस्कार। क्या मुझो बस एकदम फर्स्ट क्लास फिट एंड फाइन। हाँ आप कई वीडियो बनावे सारे मैंने घना बदा फोन आयो मैं तो अभिनंदन कही दो। थैंक यू वेरी मच। मैं तो नहीं जो बदा फोन मने केटलाक ना आवे એટલે મેં કીધું જે ઈશ્વરનો એક અંશ છે જિજ્ઞેશ, એ જે જયારે બનાવતા હોય તો પછી એમાં તો કઈ ખામી હોય જ નહીં ને, અને પાછું પોરબંદર નું પાણી લેખકના શબ્દોની અંદર એ તાકાત હોય છે, અભિવ્યક્તિની અંદર એક અલગ પ્રકારની ઉર્જા અને તાકાત હોય છે। ના, પણ સરસ મેં પ્રયત્ન કરો, હું રાત્રે જોઈશ પછી ફરી એનો ફીડબેક પણ આપીશ, ચોક્કસ ચોક્કસ। પણ સરસ પ્રયત્ન કર્યો કારણ કે આટલા લોકો જયારે ફોન કરતા હોય ત્યારે તમારો એટલે અમારા જે કામ સુગંધ જેવું તેમાં તમે સોનું ભેળવી દીધું એવું અમે કહી શકીએ બધા આવા લગભગ 10 થી 15 વિડિયો બધા આખા પ્રોગ્રામના અંશના અમે મૂકશું ચેનલ ઉપર, જરૂર. જે કાયમ માટે એક સુંદરમાં સુંદર મેમરી બની જાય, અને સાચી વાત, તમારો સાચી બધાનો વાત છે આખો જે પ્રયાસ છે ને તમારો, એને જી. વધારે વાયરલ કરવા માટે, હા, વધારે લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું। ચોક્કસ ચોક્કસ ચોક્કસ. સારું, આપ હા અમારા જી મહેમાન ક્યારેક બનો ચોક્કસ, અંજળસ અત્યારે અવાશે, બાકી આપ પધારજો અને નાનકડું વડોદરા ત્યારે કોમેન્ટ આપણા પુસ્તક વિશે, કે જી પુસ્તકમાં પ્રારંભિક થોડાક શબ્દો વાંચીને સંભળાવ્યા હતા, જી તો ઈ પેલા જેવું લાગે કે કોઈ મીઠાઈ વાળો હોય ને, એ મીઠાઈની દુકાનમાં બધી આપી ન દે પણ થોડી થોડી ટેસ્ટ કરાવે, હા હા અને એને જોઈ અને પછી ઓર્ડર એમ થાય કે ના ના આ તો સરસ મીઠાઈ છે, એટલે કઈક એવી જ મીઠાઈનો અનુભવ થયો, અને આપણી વાણીની અંદર જે અનુભવયુક્ત અને એક સહૃદયથી જે રજૂઆત કરી ને, એ હૃદય સ્પર્શી હતી। ના, આમાં તો એવું છે કે સાહેબ જે જીવન જીવે છે, મેં 250 ખાલી મેં તો 250 ધર્યો છે, એટલે એમાં મારું તો કઈ એમાં પ્રધાન ના કહી શકાય, કે જે જીવન જીવે છે એની કિંમત છે આવું છે. બરોબર છે, મારું પ્રધાન કેમાં કહી શકાય કે મારી ક્રિએટિવિટી કેમ હોય કે મેં કઈક સર્જન કર્યું, આ તો એમને જીવન જે જીવે છે એને મેં ખાલી એક આઈના રૂપ રજૂ કર્યું છે એવું છે. બરાબર કે નહીં? પણ તમારે એવું કોઈ કાર્યક્રમ કરવા હોય એવી કોઈ સ્ક્રિપ્ટની જરૂર ત્યારે મને કહેજો, કે હું તો વર્ષોથી આ કામ કરું. તમારા લો કોલેજમાં જયારે પેલા સાહેબ નું નામ ભૂલી ગયો, પંડ્યા સાહેબ પેલા જતા લાખાણી સર, એમની સાથે મેં કાઠેલા ગામમાં બી કાર્યક્રમ કર્યો હતો, બરોબર, અને લો કોલેજના વિદ્યાર્થીઓ સાથે નાટક બી કરાયું હતું. કાંઠેલા બલભદ્ર નું કઈક મંદિર છે ને એવું કઈક છે, ત્યાં લઈ ગયા હતા મને, હા, કાઢેલા અને ત્યાં મેં કાર્યક્રમ કર્યો. બરોબર, બોકીરા થી કઈ બ્રિજ થી આગળ જાય જવું, હા, નજીક જ છે કાઢેલા ઘર, મને અત્યારે સ્મૃતિમાં નથી પણ એ જમાનામાં એવું કઈ કર્યું છે એવું મને યાદ છે. 15-20 કિલોમીટર દૂર છે બપોરે। હા જી હા જી હા જી, એવી સ્ક્રિપ્ટ બી ક્યાંક જયારે જરૂર હોય ત્યારે, જનરલી હું આકાશવાણી માટે વધારે લખું છું, કારણ કે થોડું અઘરું છે આકાશવાણી માટે લખવું, અને મને ગમે છે વર્ષોથી લખું છું. આજે જરૂર, અમારો એક છે ને યોગ ટ્રેનરો આજે ભેગા થવાના છે, ઓકે ઓકે એટલે એ લોકોને સંબોધન માટે બોલાવ્યા છે 5 થી 6:30, જી એટલે સરસ ત્યાં કઈક ન્યુ ડાયટ સિસ્ટમ નો ડંકો વગાડી આવીએ। ના, બરાબર છે, વાગશે જ. જ્યાં જે તમારા જેવા એક ઉત્સાહી અને યુવક છે ત્યાં આ વસ્તુ તો સક્સેસ થાય છે, એનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ન થાય તો તમને પ્રશ્ન એમ લાગે કે કેમ ન થયું, પણ એવું આવવાનું જ નથી. અને પોરબંદર તો ક્રાંતિકારી ગામ છે ને, જ્યાંથી ક્રાંતિ આવી છે, અને એના તમે અત્યારે વંશજ છો. પેલા તો ગુજરાત કહેજો, હું તો તમને પોરબંદર થી કહું છું, કે નાનજી કાલિદાસે ઘણું કર્યું, મહાત્મા ગાંધી કર્યું, સુદામાજી ત્યાં હતા, આ બધું તો કઈ લોકોને ખબર છે. કસ્તુરબા બી ત્યાંના જ કહેવાય ચોક્કસ, બરાબર ને? અને બે બાજુ પાછો ધાર્મિક ફેલાયેલી દ્વારકા, બાજુ માધવપુર ઘેર, હા એટલે એની વચ્ચે પોરબંદર, એટલે બેલેન્સમાં તમે છો, એમાં આનંદ ઉર્મી નાખો છો, દરિયો ગુગવે છે, આનંદ કહેવાય.
તમારો ફોન જોવો ને એટલે અમે સ્પીકર માં રાખ્યો. હું અમારે એક મનીષભાઈ જોશી ના શબ્દો તો તમે બધા સાંભળો, ગ્રુપ ના લોકો પણ સાંભળે તમારી અભિવ્યક્તિ ને. પણ જે તમે પેલી મીઠાઈ ની વાત કરી ને ત્યારે મને ક્યારેક એવું પણ યાદ આવે કે પેલો એક ભાઈ ને બતાવ્યું એમનું શરીર શાંત થઈ ગયું ને ઉપર ગયો ત્યારે બતાવ્યું કે તારે નર્ક માં જવું છે કે સ્વર્ગમાં. ત્યારે પેલા ને બતાવ્યું કે નર્ક ની અંદર ખુબ ખુબ મજા આવે એવું બધું બતાવ્યું હતું. એ નેતા હતો એટલે તો એ પસંદ કરે છે કે આ તો નર્ક માં પસંદ કરું, અને જયારે નર્ક પસંદ કર્યું પછી તો જે યાતનાઓ શરૂ થઈ ત્યારે નેતાને એવું લાગ્યું કે આ કેમ તમે બતાવ્યું તો કે 5 વર્ષ તમે બી અમને પેલો વચન આપો છો, 5 વર્ષ પછી અમે જે હેરાન થઈએ છીએ અમે એવું ટેલર મૂક્યું હતું, તમે આ મીઠાઈ ની દુકાન કરીને મૂક્યું છે તો ક્યાંક આવું ન થાય. સરસ જીજ્ઞેશભાઈ, આપની સાથે વાત થઈ આનંદ. મારું એડ્રેસ મેં આપને મોકલ્યું, પેલું કાર્ડ આપ્યું હતું કાલે તમારી કોટીમાં મૂક્યું હતું મેં. હા જી સાહેબ, એટલે મારું ઘરનું એડ્રેસ પણ છે. અમારા વિડીયો ને પણ વધારે સારી રીતે પ્રમોટ. શ્યોર, એ અમારા અહીંયા ગ્રુપમાં મૂક્યું છે એવું છે. પણ આજે હું શું, હું એક પેલો વિશ્વમિત્રી શુદ્ધિકરણ અભિયાન સાથે સંકળાયેલો. અમે વિશ્વમિત્રી નદી અમારી જે એકદમ બદતર હાલતમાં છે તેના માટે અમે કરીએ છીએ કાર્ય. તો આજે ઘાટ ઉપર અમે બાળકો માટેની બધી ડ્રોઈંગ સ્પર્ધા રાખી હતી, અને આવતા એને સ્પર્ધાનું રિઝલ્ટ આપતા રવિવારે, અને એના પછીના રવિવારે અમે એના બાળકો માટે ત્યાં જાદુના શો ગોઠવ્યા છે. એની સાથે અમારે એક સેવા અમે કરીએ છીએ એમાં, આજે આ નેત્ર નિદાન અને બ્લડ ડોનેશન નો કેમ્પ રાખ્યો હતો, એટલે બધું દૂરધામ હજી હમણાં આવ્યો. મને ફોન રસ્તામાં આવતા હતા એટલે બધા મેં તું લાવો જીજ્ઞેશભાઈ ની સાથે જરા વાત કરી લો, ટાઉકો કરતો આ સતત દૂરધામ ચાલ્યા જ કરે છે, અને છાપાની દુનિયા એટલે આ બધું તો રહેવાનું જ સાથે. બરોબર છે. પણ સરસ, તમારી કાયાકલ્પ ના શિલ્પી સાહેબ ચૌહાણ સાહેબ છે એની પુસ્તિકા જનજન સુધી પહોંચે અને અકલ્પનીય રિસ્પોન્સ. બસ આપ જેવા વિડીયો વાયરલ કરશો ને એનાથી તો એનો બેનિફિટ મળશે. અને મેં હું મારા ત્યાં ઉદબોધનમાં એવું બોલ્યો હતો કે 2023 માંની બીજી આવૃત્તિઓ આવી જાય એવું આપણે અપેક્ષા રાખીએ, ત્યાં સુધી મેં સાહેબની નવી સિદ્ધિ આવશે એમ આપણે ઉમેરી દઈશું. બરોબર છે. કારણ કે આ તો એક રૂટીન ઘટનાઓ છે ને કે એમાં ઘણું બધું નવું આવતું જશે. બરોબર છે. સાહેબ નો બી સવારે ફોન હતો, પછી હમણાં બપોરે બી ફોન આવ્યો, કારણ કે આજે રખેવાડમાં બહુ ઉત્તમ રીતે લીધું છે. મને મારી પાસે ઉત્તર ગુજરાતનું પેપર છે રખેવાડ ને સાહેબ ત્યાં જ છે, એટલે સૌથી વધારે નરહરિભાઈ ને ફાયદો થયો. આ અઠવાડિયામાં 7 વાર છપાયું છે. આપને બીજું ત્યાં છે ની ઓફિસ છે? NDS હેલ્થ સેન્ટર ચલાવીએ છીએ અને સાથે હું પોતે રેકી ગ્રાન્ડ માસ્ટર છું. ઓકે. રેકી ના ક્લાસીસ ચલાવું છું અને રાજયોગ મેડિટેશન કોર્સ છે એ કરાવીએ છીએ. ઓકે. અને બસ આવી સોશિયલ એક્ટિવિટી અને એજ્યુકેશન ફિલ્ડ છે પણ હવે એમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બરાબર. સરસ સરસ સરસ.